નમસ્તે મિત્રો આ વિડિયોમાં આપણે સ્ટાન્ડર્ડ ઇલેવન યુનિટ થ્રી રીડ વન ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી ડિસ્કસ કરવા જઈ રહ્યા છે ઓકે મિત્રો તમે જાણો છો કે જંગલો દેશના અર્થતંત્રનો પાયો છે જંગલો છે વૃક્ષો છે એ મોટા ભાગના આપણા પ્રશ્નોને સોલ્વ કરે છે ફોર એક્ઝામ્પલ જંગલો છે એના વૃક્ષો એ વરસાદ લાવે એટલે પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય પલ્યુશનનો પ્રશ્ન સોલ્વ થાય સોઇલ ઇરોજન એટલે જમીનનો પ્રશ્ન સોલ્વ થાય ઓઝોન લેયર ડિપ્રીશન એટલે ઓઝોન લેયરમાં જે ગાબડા પડે અને આપણને ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન સતાવે એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે બરાબર તો આ રીતે હું એકવાર આ જંગલો અને વૃક્ષોનું મહત્ત્વ સમજાવતો હતો ક્લાસની અંદર કે આપણા રોજબરોજના જીવનમાં વૃક્ષો છે જંગલોની પ્રોડક્ટ છે એ કેટલી બધી ઉપયોગી થાય છે કેટલી બધી આપણે ઉપયોગ કરીએ છીએ એનું મહત્વ સમજાવતા એકવાર મેં ક્લાસની અંદર ગીત ગાયું હતું બરાબર કે જીતે ભી લકડી મરતે ભી લકડી દેખત કા હવે એ ક્લાસ પૂરો થયો એટલે એક છોકરાએ પછી આનું પેરોડી ગીત ગાયું કે જીતે ભી લડકી મરતે ભી લડકી દેખત કા લડકીની ભાઈ લકડી છે કે હવે આપણા ચેપ્ટરની અંદર જંગલોના સંવર્ધન માટે સ્ત્રીઓના યોગદાનની વાત છે આપણે કરવાની છે અને સ્ત્રીઓ મિત્રો દેશની અંદર ક્રાંતિ લાવી શકે રેવોલ્યુશન લાવી શકે જો એ લોકો ઇનિશિએટિવ લે શરૂઆત કરે તો એ ખરેખર દેશની કાયાપલટ કરી શકે છે રિફોર્મ કરી શકે એમ છે એવા જ આ ચૅપ્ટરની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે સાંભળો તમે કે ઘણા વર્ષો પહેલાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં બરાબર ઉત્તરાખંડ અત્યારે જાણીતું છે ઉત્તરાખંડ તરીકે એમાં હિમાલયની તળેટીમાં ટેરી ગઢવાલના જંગલોમાં સરકાર દ્વારા વૃક્ષો કાપીને વેચવા માટે વેચી નાખવામાં આવતા હતા એટલે ત્યાંના લોકો છે એમને સત્યાગ્રહ કર્યો વૃક્ષો ન કપાય એટલા માટે મૂવમેન્ટ કરી ચળવળ કરી તો ઘણા બધા પુરુષો છે એને જલમાં પૂરા એને માર્યા એટલે ત્યાંની સ્ત્રીઓએ આ જવાબદારી લઈ લીધી તેની સ્ત્રીઓ અને બાળકો છે એ કોઈ વૃક્ષને કાપવા આવે તો વૃક્ષને ચીપકી જતા હતા અને વૃક્ષ કાપવા નહોતા દેતા અને એ રીતે તે આ આંદોલન છે ચીપકો આંદોલન તરીકે ઓળખાયું અને તેઓ માનતા હતા કે વૃક્ષો છે એમના બાળકો છે એમના કુટુંબના સભ્ય હોય એવું તેઓ લાગતા હતા તેમને વૃક્ષો પ્રત્યે એક અટેચમેન્ટ હતું ઇન્ટિમેસી હતી ફ્રેન્ડશીપ એટલે મિત્રતા હોય એવું લાગતું હતું તો એની વાત આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ જો તો યુનિટ થ્રી રીડ વન ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એટલે જંગલના સંવર્ધન માટે સ્ત્રીઓનું યોગદાન શું એ જુઓ તમે સિન્સ ટાઈમ બિગેન ધ નેચરલ બ્રોડ લિવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાઝ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ જ્યારથી શરૂઆત થઈ સમયની ત્યારથી કુદરતી મોટા પાંદડાવાળા હિમાલયની તળેટીના જે જંગલો છે એ જંગલોએ એ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં અગત્યનો ભાગ ભજવો છે સિગ્નિફિકન્ટ રોલ એટલે વાઇટલ રોલ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવો છે અને નેચરલ બ્રોડ લિવડ ફોરેસ્ટ એટલે કુદરતી મોટા પાંદડાવાળા જંગલો છે ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ વાસ્તવમાં જંગલો છે એ સમગ્ર ટેકરીવાળા ગામડાઓ છે ટેકરીના પ્રદેશમાં જે ગામડાઓ છે ત્યાંના લોકોના જીવનનો આખા અર્થતંત્રનો પાયો છે ફાઉન્ડેશન એટલે બેસિક છે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ હુઝ ડંગ ઇઝ યુઝ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ પ્રોવાઈડ એટલે પૂરું પાડું ફોડર એટલે ઘાસચારો થાય ડંગ એટલે છાણ થાય અને ક્રોપલેન્ડ એટલે પાકવાળો વિસ્તાર છે વનસ્પતિવાળો ખેતર છે વાડી છે એવું લઈ શકાય કે લીલા પાંદડાઓ છે અને ઘાસ ઉદાહરણ તરીકે આ લોકોના પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે ફોડર એટલે ઘાસચારો કે જેનું છાણ એટલે વુઝ ડંગ ઇઝ યુઝ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ કે જે વાડીની અંદર ખાતર તરીકે ઉપયોગમાં લેવાય ફર્ટિલાઇઝર એટલે ખાતર અને ડંગ એટલે છાણ એટલે છાણિયું ખાતર એ કામ લાગે છે ડ્રાય ટ્વિગ્સ એટલે સૂકા જે વૃક્ષો હોય એના દાળખાઓ

સૂકા દાળખાઓ અને ડાળીઓ છે એ એકમાત્ર ઘરગથ્થુ રસોઈ બનવા માટેનું ઈંધણ છે ફ્યુઅલ એટલે ઇંધણ છે એ લોકો બાળીને રસોઈ બનાવે ધ ફોરેસ્ટ ઓલસો પ્રોવાઈડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ એડિબલ નટ્સ ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્સપ્શન જંગલો છે એ લોકલ વપરાશ માટે કન્સપ્શન એટલે વપરાશ માટે ઘણી બધી વસ્તુઓ પૂરી પાડે છે બરાબર સપ્લાય એટલે પૂરી પાડે છે ફ્રૂટ્સ એડિબલ નટ્સ એટલે સૂકોમેવો ફાઈબર એટલે રેસાઓ હર્બ્સ એટલે જડીબૂટી થાય ઔષધિ છે તો જંગલો છે એ લોકલ ત્યાંના લોકોને વપરાશ માટે ને વેચવા માટે ઘણી વસ્તુઓ પૂરી પાડે છે ફ્રૂટ છે મેવો છે ફાઇબર છે આવી ઘણી બધી વસ્તુઓ છે અને ઔષધિઓ આ બધી વસ્તુઓ પૂરી પાડે છે ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેઇનફોલ દેટ લેસીસ ધ સ્લોપ્સ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર જ્યુરિંગ ધ મોનસૂન જંગલો છે એ ચોમાસાની અંદર જે વરસાદ પડે અને વરસાદ જો ઝડપથી પડે તો જમીનનું ધોવાણ કરી નાખે અને જો જંગલો હોય વૃક્ષો હોય તો એ પાણીના પ્રવાહને અટકાવે પાણીનો પ્રવાહ અટકે એટલે જમીનનું ધોવાણ અટકી થાય અને પાણી છે જમીનની અંદર જતું રહે છે ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેઇનફોલ ધેટ લેસીસ ધ સ્લોપ્સ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર જ્યુરિંગ ધ મોન્સૂન બરાબર લેસ ઇઝ ધ સ્લોપ એટલે જે ઢાળને ધોઈ નાખે છે સ્લોપ એટલે ઢાળ અને લેસ એટલે ધોવાણ કરે છે એને સોઇલ ઇરોઝન પણ કહેવાય જમીનનું ધોવાણ ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એટલે આને કારણે ઝરણાઓ સર્જાય છે સ્પ્રિંગ્સ એટલે ઝરણા લેવાનું આમ સ્પ્રિંગ એટલે વસંત ઋતુ પણ થાય ને સ્પ્રિંગ એટલે ઉછળવું પણ થાય ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ એવરફ્લોઇંગ સ્ટ્રીમ્સ વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ આને કારણે ઝરણાઓ સર્જાય છે અને હંમેશા વહેતા ઝરણાઓ છે કે જે પર્વતના લોકો અને પ્રાણીઓ માટે ઉનાળાના મહિનાઓ દરમિયાન પાણી સતત પૂરું પાડે છે અને વાઇટલ એટલે અગત્યનો ભાગ એના જીવનમાં ભજવે છે સ્ટ્રીમ એટલે ઝરણું થાય અને સ્પ્રિંગ એટલે ઝરણું અને સ્ટ્રીમ એટલે ઝરણું ફોર મેની યર્સ હવેવર લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રિચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ ઘણા વર્ષોથી જોકે વિશાળ વિસ્તારના આવા સમૃદ્ધ જંગલો એ ડિસ્ટ્રોય એટલે વિનાશ પામી રહ્યા છે રિસોર્સ એટલે સ્ત્રોત થાય ઉદ્ગમ સ્થાન થાય ફોર એક્ઝામ્પલ ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટીમર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ પ્લેન્સ એટલે મેદાન થાય પ્લેન એટલે મેદાને થાય ને સપાટ પણ થાય અહીંયા મેદાન લેવાનું છે ઘણા વર્ષોથી જો કે આ વિશાળ સમૃદ્ધ જંગલો છે વિનાશ પામી રહ્યા છે અને ઉદાહરણ તરીકે તેહરી ગઢવાલના જંગલો જે છે એમાં લાકડું મેળવવા માટે સરકારે છે એ જગ્યાએથી રેલવે નેટવર્ક એક્સપાન્ડ કરતા હતા એટલે રેલવેના પાટા નાખતા હતા ત્યારે અને લાકડું મળે એટલા માટે ત્યાંના જંગલો કાપી નાખ્યા હતા ટીમર એટલે લાકડું થાય ફોર એક્ઝામ્પલ ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટીમર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ એટલે મેદાનમાં રેલવે નેટવર્ક એક્સપાન્ડ કરવા એટલે એનું વિસ્તરણ કરવા માટે લાકડા જે પાટા નીચે નાખવા જરૂર પડે એના માટે તેહરી ગઢવાલના જંગલો છે એને કાપવામાં આવ્યા હતા ઓકે નેક્સ્ટ છે યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઈક પોટેટોઝ

બરાબર કારણ કે એને પોટેટોઝ વાવવા હતા અને એમાંથી રોકડા પૈસા પણ કમાવા હતા ધેર વોઝ એ ક્લિયરલી કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ્સ બેસિક નીડ્સ એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની કોન્ટ્રાડિક્શન એટલે વિરોધ થયો ગામના લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ અને સરકારને પૈસા કમાવાની વસ્તુ ટુ અર્ન મની એટલે પૈસા કમાવા હતા સરકારને એટલે બેની વચ્ચે વિરોધ થયો હતો કારણ કે રોકડિયા પાક અમુક જે સરકાર જે વેચવા માટે જે વૃક્ષો વાવે એ ગામના લોકોને ફાયદો ન કરે અને ગામના લોકોને જે ફાયદો કરે એ વૃક્ષો સરકાર કાપીને નવા વૃક્ષો ઉગાડવા ઈચ્છતી હતી એટલે બંને વચ્ચે વિરોધ થયો હતો ઇન નાઇન્ટીન થર્ટી ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ અ નોન કોપરેશન મુવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ અ ફો ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓપ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપરેસિવ ફોરેસ્ટ લો ઓપરેસિવ ફોરેસ્ટ લો એટલે ઘાતકી જંગલનો નિયમ ઓપરેસિવ એટલે ઘાતકી અથવા ક્રુઅલ થાય અનકાઈન્ડ થાય બરાબર તો ઘાતકી જંગલનો જે નિયમ છે એનો શાંતિથી પ્રતિકાર કરવા માટે બરાબર ઓગણીસો ત્રીસની અંદર તેહરી ગઢવાલના લોકો છે એમણે નોન કોપરેશન મૂવમેન્ટ ચાલુ કરી કે જે સત્યાગ્રહ તરીકે ઓળખાઈ હતી અને આ એક શાંત સ્વરૂપ હતું સત્યાગ્રહનું બરાબર ઘાતકી નિર્ણયનો વિરોધ કરવો અને એમાંથી ન્યાય મેળવો ટુ ઓપ્ટેન જસ્ટિસ એટલે ન્યાય મેળવો ઓપ્ટેન એટલે મેળવો એના માટેનો શાંત પ્રતિકાર હતો એક સત્યાગ્રહ હતો બરાબર એમણે આ રીતે પ્રેમથી શાંતિથી વિરોધ કર્યો હતો ઇન યર અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ ઇન તિલરી બાય ધ આર્મ ફોર્સિસ ફોર ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ વેન દે ફોર્મ અ પ્રોટેસ્ટ મિટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી પ્રોટેસ્ટ મીટિંગ એટલે વિરોધ માટેની મીટિંગ પ્રોટેસ્ટ એટલે વિરોધ થઈ પછી આર્મ ફોર્સ એટલે સશસ્ત્ર સશસ્ત્ર દળો આર્મ ફોર્સ એટલે સશસ્ત્ર દળો હવે આ સરકારની જે નીતિ હતી જંગલની વિરોધી નીતિ એનો વિરોધ કરવા માટે ત્યાંના લોકોએ એક મિટિંગ કરી હતી તેહરી ગઢવાલમાં બરાબર તો શું થયું એ જ વર્ષે ઘણા બધા લોકો છે એને ટિલરીની અંદર મારી નાખવામાં આવ્યા સશસ્ત્ર દળો દ્વારા કે જે લોકો ટે ગઢવાલ રાજ્યની અંદર આ વિરોધ કરવા માટેની મીટિંગ કરેલી સરકારની પોલિસીનો વિરોધ કરવા માટે લુક એટ ધ પિક્ચર ચિત્ર સામે જુઓ વોટ યુ નોટિસ એટલે તમે શું નોંધ કરો છો ધેર આર સમ મેન વિમિન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ થોડાક પુરુષો સ્ત્રીઓ અને બાળકો છે કે જે વૃક્ષોને ભેટી રહ્યા છે એમ્બ્રેસ એટલે ભેટવું થાય હગ કરવું એચયુ જી

એઝ ધે આર ઇમોશનલી અટેચ ટુ ડેમ તેઓ તેમને નુકસાન કરવા દેતા નથી કારણ કે તેઓ તેની સાથે લાગણીથી જોડાયેલા છે ઇમોશનલી અટેચ એટલે લાગણીથી જોડાયેલા છે તમે અંડરલાઇન કરજો અલાવ ટુ ડૂ નીચે અંડરલાઇન કરો અલાવ પછી ટુ વાળો ક્રિયા બદાવે હંમેશા ફોર એક્ઝામ્પલ અલાવ મી ટુ ગો એટલે મને જવા દો બરાબર એ રીતે ઇટ વોઝ ચીપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ જંગલો બચાવવા માટેની તે ચીપકો મૂવમેન્ટ હતી The movement saved the green forest and protected the environment. The post independence Chipko movement has grown out of the Satyagraha movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. Post independence Chipko movement. સ્વતંત્રતાની જે મૂવમેન્ટ હોય એક શરૂ થઈ હતી કે જેની અંદર પેલો જે સત્યાગ્રહ હતો એમાંથી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચીપકો મૂવમેન્ટ શરૂ થઈ અને એમાં લોકોએ ખરેખર એના શરીરને વૃક્ષો સાથે ચિપકાવી દીધા અને તેઓને કાપતા અટકાવ્યા હતા રિપીટ કરું છું ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચીપકો મૂવમેન્ટ ચીપકો એટલે ચીપકી જાવ હગ કરો હેઝ ગ્રોન આઉટ ઓફ સત્યાગ્રહ મૂવમેન્ટ ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પૂટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીઈંગ ફેલ્ડ તો સત્યાગ્રહ મૂવમેન્ટમાંથી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મૂવમેન્ટ શરૂ થઈ કે જેની અંદર ગામના લોકો વાસ્તવમાં એમના શરીરને વૃક્ષો સાથે ચિપકાવી દેતા વિંટળાવી દેતા અને વૃક્ષોને કાપતા અટકાવતા હતા તમારે અંડરલાઇન કરવાની છે ફ્રોમ બી ઈંગ ફેલ્ડ નીચે અંડરલાઇન કરવાની ફ્રોમ પછી આઈએનજી આવે બિઈંગ અને બીંગ પછી વિથરી આવે એટલે ફેલ્ડ છે એ ફેલનું ભૂતકાળ ફેલ્ડ થાય બરાબર ફોલનું ભૂતકાળ ફેલ છે અને ફેલ છે મૂળ ક્રિયાપદ તરીકે હોય તો એના રૂપો ફેલ્ડ થાય બેના રૂપો બોલું છું જો ફોલ ફેલ અને ફોલન બીજું છે આવું જ ફેલ ફેલ્ડ ફેલ્ડ આ યાદ રાખજો ધ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી ગ્રાસરૂટ સ્ટ્રગલ એટલે બેસિક સ્ટ્રગલ મૂળભૂત લડાઈ કોમર્સ હિમાલય જો ઉત્તર પ્રદેશના હિમાલય જંગલોની અંદર વૃક્ષોને કોમર્શિયલી કટિંગ થતો હતો એટલે વેચવા માટે વૃક્ષો કાપી નાખતા હતા તો એના માટેની મૂળભૂત લડત છે એ લડતે સરકારને પોતાની પોલિસી વિશે ફરીથી વિચારવા માટે દબાણ કર્યું હતું બરાબર ફોર્સ એટલે દબાણ કર્યું ફોર્સ અને ટુ રીથિંક નીચેડલાઇન કરો ફોર્સ પછી ટુ વાળો ક્રિયા બધા રી એટલે ફરીથી થાય રીસ્ટાર્ટ રિમાઈન્ડ રિકોલ રિટર્ન એની જેમ છે રીથિંગ ઇનફેક્ટ ઇઝ ઇન્ફેક્ટ ઇઝ અ સોરી કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબાઉટ હાઈટ ઓફ વન થાઉઝન્ડ મીટર કોમર્શિયલ કટિંગ છે વૃક્ષોનું વેચવા માટે સરકાર વૃક્ષો કાપી નાખે તેનો અત્યારે એક હજાર મીટરની ઊંચાઈ પ્રતિબંધ છે બેન્ડ એટલે પ્રતિબંધ છે પ્રોહિબિશન છે બટ ધેર આર અ લાર્જ એરિયા ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ પરંતુ આવા નાશવન જંગલોનો ખૂબ મોટો વિસ્તાર છે ડિગ્રેડેડ એટલે નાશવન થાય ત્યાર પછી છે એઝ અ રિઝ સોરી ઉપરનું છે ધેર આર અ લાર્જ નંબર ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રી અ ફોરેસ્ટ એમ આવો નાશવન જંગલોનો મોટો વિસ્તાર છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને પુનર્જીવિત કરવામાં નિષ્ફળ ગયું છે રીઅફોરેસ્ટ અ ફોરેસ્ટ એટલે વનીકરણ કરો રી અફોરેસ્ટ એટલે ફરીથી વનીકરણ કરવામાં તે લોકો નિષ્ફળ ગયા છે અન્ડરલાઇન કરો ફેલ ટુ રી અફોરેસ્ટ ફેઇલ પછી ટુ ક્રિયા બધા આવે બટ ધેર આર અ લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ટ રી અ ફોરેસ્ટ ધેમ એઝ અ રિઝલ્ટ ધેર ઇઝ નાઉ અ સિવિયર સ્કેર્સિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ જેને પરિણામે ત્યાં અત્યારે સિવિયર સ્કેરસિટી છે એટલે સખત અછત ચાલે છે એનિમલ ફોડર એટલે પ્રાણીનો ઘાસચારો એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ એટલે ઘરગથ્થુ ઈંધણ ઉર્જા બળતણ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ અને પાણીની ખૂબ જ અછત છે શું પરિણામ શું આવ્યું એને પરિણામે ત્યાં ઘાસચારાની સખત તંગી છે પછી જે બળતણ છે એની પણ ખૂબ જ તંગી છે ઘરમાં ચૂલામાં બાળવામાં આવે બળતણ અને પાણીનો જે પાણીની પણ ખૂબ જ શોર્ટેજ છે એક્યુટ એટલે શોર્ટેજ થાય સોરી એક્યુટ એટલે તીવ્ર થાય ધ વુમન સફર ધ મોસ્ટ એટલે સ્ત્રીઓને ખૂબ સહન કરવું પડે છે ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર ફ્યુઅલ એન્ડ વોટર ઘણા ખરા ભાગની અંદર ટેકરીના મોટા ભાગમાં સ્ત્રીઓ છે એમણે રોજની જરૂરિયાતો છે ઘાસચારો બળતણ અને પાણી માટે ઘણા બધા લાંબા અંતરે ચાલતા જવું પડે છે હેવ ટુ વોક એટલે ચાલવું પડે છે બરાબર હેડ ટુ વોક હોય તો ચાલવું પડ્યું હતું અને વિલ હેવ ટુ વોક હોય તો ચાલવું પડશે એ ફોર્સથી થતી ગયા છે આગળ છે ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ ધ વિલેજ વિમેન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ રી ટુ ઇન્શ્યોર દેર રીજનરેશન અન્ડરલાઇન કરો ઇન્સ્પાયર્ડ બાય બરાબર ક્રિયાપદની પાછળ પ્રેપોઝિશન આવે ને તો વિથરી આવે આ વિથરી છે આગળ આવે તો આઈનજી આવે પાછળ પ્રેપોઝિશન આવે તો વિથરી આવે તો ચીપકો મુવમેન્ટથી પ્રેરિત થયેલા ગામની સ્ત્રીઓએ હવે આ જંગલોનું જાતે જ રક્ષણ કરવાનું બરાબર નક્કી કર્યું હતું અને શરૂ કરી દીધું હતું કે જેથી કરીને આવનારી પેઢી છે તેઓને તેઓ સલામતી બક્ષી શકે રિજનરેશન એટલે પાછળની પેઢી ઇન્શ્યોર એટલે એને ખાતરી કરાવી શકે એટલે સલામતી આપી શકે અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંડી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તર પ્રદેશ ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ ધેટ લાય ઓન ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલયાઝ શ્રી સુંદર બહુગણા અને શ્રી ચાંડી પ્રસાદ તેહરી ગઢવાલ જિલ્લાના છે ઉત્તર પ્રદેશમાં તેમની નેતાગીરી નીચે વૃક્ષ પ્રેમી લોકો દેવદારના જંગલોને બચાવવા માટે આગળ આવ્યા હતા કે જે જંગલો હિમાલયના ઢાળની અંદર રહેલા છે લાય એટલે રહેલા છે આમ તો લાય એટલે આડા પડવું થાય જૂઠું બોલવું થાય પણ અહીંયા આ જંગલો છે ત્યાં રહેલા છે એમ લેવાનું ઇન ધીસ મુમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ ઇમ્બ્રાસ ઇમ્બ્રેસ તેર ટ્રીસ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ આ ચળવળની અંદર વૃક્ષ પ્રેમી લોકો છે વૃક્ષોને ચીપકી જતા હતા વૃક્ષોને કાપતા અટકાવવા માટે બચાવવા માટે યુઝ ટુ ઇમ્બરેશની લાઇન કરો યુઝ ટુ ઇમ્બ્રેસ ઇમ્બ્રેસ એટલે ભેટવું હગ કરવું અને યુઝ ટુ એટલે એને ભૂતકાળમાં ટેવું પડી ગઈ કે વૃક્ષો કાપવા માટે એને ભેટી જો બચાવવા માટે એને ભેટી જ બરાબર ફ્રોમ બિઈંગ કટ નીચેના લાઈન કરજો ફ્રોમ પછી આઈ જે આવે બિંગ પછી વિથરી આવેલ ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મૂવમેન્ટ તે ચિપકો મુમેન્ટ તરીકે જાણીતી થઈ હતી ત્યાર પછી છે કોન્સર્વેશન

છેલ્લી લીટીમાં જો કમ્પેશન એટલે કરુણા થાય દયા થાય કમ્પેશન એટલે કરુણા અથવા દયા પછી ટવોર્ડ્સ એટલે તરફ થાય એની બાજુમાં છે ટોર્ડ્સ એટલે તરફ એને ટવોર્ડ્સ પણ બોલાય અને ટવોર્ડ્સ પણ બોલાય ઓર્ગેનિઝમ એટલે સજીવો અને કન્સવ એટલે સંગ્રહ કરવો અથવા જાળવણી કરવી કન્સવ એટલે સંગ્રહ કરવો અથવા જાળવણી કરવી તમે એક અન્ડરલાઇન કરી દેજો ડ્યુટી પછી ટુ વાળો વાર વાવે ટુ કન્સવ ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ વર્ક હાર્ડ ડ્યુટી પછી ટુ ટુવાળવાર આવશે તો એકવાર રિપીટ કરું છું કે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઉપરનું જે છે ને એ કોન્સર્વેશન બોલાય અને નીચેનું છે એને કન્સર્વ બોલાય કોન્સર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી જ જંગલોની જાળવણી એ આપણી નૈતિક ફરજ છે અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ડેરબાય ઇમ્પ્રુવ ફોરેસ્ટ લેક્સ રિવર્સ એન્વાયરમેન્ટ અલોંગ વિથ વાઇલ્ડલાઇફ એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેસન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ એ દરેક નાગરિકની પાયાની ફરજ છે ફંડામેન્ટલ એટલે બેસિક ડ્યુટી છે કે જંગલોનું આપણે રક્ષણ કરીએ જેથી કરીને આપણે જંગલો સરોવરો નદીઓ પર્યાવરણ અને સાથે સાથે જંગલી પ્રાણીઓ છે એને સુધારો કરી શકીએ અને એની જાળવણી કરી શકીએ અને તે દરેક સજીવો પ્રત્યે કરૂણા રાખવી એ પણ આપણી ફરજ છે કાંગડ વિલેજ ઓફ ટુ ટુ હંડ્રેડ ફેમિલીઝ લાઇઝ એટ ધ હાઈટ ઓફ ટુ થાઉઝન્ડ મીટર કાંગડ નામનું ગામ છે એ બે હજાર મીટરની ઊંચાઈએ આવેલું છે એમાં બસ્સો ફેમિલી રહે છે ઇટ ઇઝ એન એક્સલેન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ દેર ઓન ફોરેસ્ટ્રી તે લોકલ લોકો છે પોતાનું જંગલ કેવી રીતે રક્ષણ કરે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એક્સલેન્ટ એટલે શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે બાય નાઇન્ટીન સેવન્ટી સેવન ધ ફોરેસ્ટ ઓફ કાંગડ હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ ઓગણીસો સત્યોતેર સુધીમાં કાંગડનું જંગલ છે મોટાભાગનું નાશ પામ્યું હતું ડિગ્રેડેડ એટલે નાશ પામું ઇન ધેટ યર હાવ એવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ જો એ વર્ષની અંદર જો કે જંગલના વિભાગે એ કાપી નાખવાનો જંગલનો નાશ કરવાનું નક્કી કર્યું હતું તમારે અંડરલાઇન કરવાની ડિસાઇડેડ ટુ ફેલ ધ વિલેજ વિમિન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સીસ ફોર ફ્યુઅલ ફોડર એન્ડ વોટર વર ડિટરમાઇન ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ ગામની સ્ત્રીઓ કે જેને લાંબા અંતરે ચાલવું પડતું હતું બળતણ ઘાસચારો અને પાણી લેવા માટે એમણે વૃક્ષોનું છેલ્લો પણ એક તણખલું છે એને પણ બચાવવા માટે દ્રઢ નિશ્ચય કર્યો હતો ડિટરમાઇન એટલે દ્રઢ નિશ્ચય કર્યો હતો ટુ ડિસાઇડ ફમલી તમે અન્ડરલાઇન કરો વર ડિસાઇડેડ ટુ સેવ નીચે અંડરલાઇન કરો ડિટરમાઇન્ડ સોરી ડિટરમાઇન્ડની આગળ ટુ બીનું રૂપ આવે અને પાછળ ટુવાળો કર્યા બધા ધ મેન ઓફ કાંગડ ધો વર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ જોકે કાંગડ ગામના લોકોને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વૃક્ષો કાપવા માટે કામ આપવામાં આવતું હતું મજૂરી એટલે પૈસા આપવામાં આવતા હતા એઝ અ રિઝલ્ટ દેર વોઝ અ કોન્ફ્લિક બિટવીન ધ વિલેજ મેન એન્ડ વિમેન તેને પરિણામે ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સંઘર્ષ શરૂ થયો કારણ કે સ્ત્રીઓને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે દૂર જવું પડતું હતું વૃક્ષો કપાયા અને પુરુષોને કામ ધંધો મળતો હતો નોકરી ધંધો મળતો હતો એટલે ગામના જ લોકો છે એ એકબીજાના વિરોધમાં આવ્યા હતા ઓકે આફ્ટર ફોર મંથ્સ ઓફ રેઝિસ્ટન્સ ધ વિમેન સક્સિડેડ ઇન સેવિંગ દેર ફોરેસ્ટ અંડરલાઇન કરો સક્સિડેડ ઇન સેવિંગ સક્સિડેડ સક્સિડ પછી ઇન આવે ઇન પછી આ ઇન જે આવે તો ચાર મહિનાના પ્રતિકાર પછી સ્ત્રીઓ છે તેમના જંગલો બચાવવામાં સફળ થઈ હતી ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન ધ મહિલા મંગળ દળ ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ અન્ડરલાઇન કરો ડિસાઇડેડ ટુ રિવાઇવ ડિસાઇડ પછી ટુ ટુવાળું ક્રિયા આવે અને ટુ રિવાઇવ એટલે પુનર્જીવિત કરવા ગામની સ્ત્રીઓ છે મહિલા મંગળ દળ રચ્યું હતું અને તેમણે નાશવંત જંગલોને ફરી પાછા સજીવન કરવાનો નિર્ણય કર્યો રિવાઇવ એટલે પુનર્જીવન કરવું ઓન ધ બેસિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન બાય ઇચ ફેમિલી કન્ટ્રીબ્યુશન્સ વર રેઇઝ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ બેસિસ એટલે ના મુજબ ઓન ધ બેસિસ એટલે અકોર્ડિંગ ટુ કે ગામના જે દરેક કુટુંબ જેટલા પ્રાણીઓની માલિકી ધરાવતા હોય કેટલ એટલે પ્રાણીઓની એ પ્રમાણે તે લોકોએ કોન્ટ્રીબ્યુશન રે ફાળો ઉઘરાવાનું નક્કી કર્યું માનો કે એક પ્રાણી હોય તો એની પાસેથી જેટલો ફાળો ઉઘરાવે એની કરતાં બે પ્રાણીઓ હોય એની પાસેથી ડબલ ફાળો ઉઘરાવવાનો બેનો ચાર એટલે એ પ્રાણીઓ મુજબ સંખ્યા મુજબ એ લોકોએ ફાળો ઉઘરાવવાનું નક્કી કર્યું ઓન ધ બેસિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન બાય ઈચ ફેમિલી કોન્ટ્રીબ્યુશન્સ વાર રેઇઝ ટુ ઇમ્પ્લોય ફોરેસ્ટ ગાર્ડ અને એ લોકોએ એક નોકર રાખવાનું નક્કી કર્યું ફોરેસ્ટનો રખેવાળ નોકરીએ રાખવાનું નક્કી કર્યું ઇમ્પ્લોય એટલે નોકરી રાખવા વો પેડ રૂપીસ થ્રી હંડ્રેડ પર મંથ કે જેને દર મહિને ત્રણસો રૂપિયા પગાર આપવામાં આવતો હતો ફોર થ્રી યર્સ ધ અરેન્જમેન્ટ વર્ક વેલ બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નિગ્લિઝન્ટ એન્ડ પ્રોટેક્શન વોઝ લૂસ ત્રણ વર્ષ સુધી બરાબર કામ વ્યવસ્થિત ચાલ્યું હતું પણ પછી પેલો ફોરેસ્ટ ગાર્ડ છે ને એ બેદરકાર બની ગયો નિગ્લિઝન્ટ એટલે બેદરકાર બન્યો એટલે રક્ષણ છે ને જંગલોનું એ ઢીલું પડી ગયું લૂસ એટલે ઢીલું પડી ગયું હતું લૂઝ ને એલ ઓ એસ ઇ લૂઝનું આ એડજેક્ટિવ કહેવાય લૂસ એટલે ઢીલું આપણે બોલીએ લૂઝ કપડું થાય છે લૂઝ પણ એનો લૂસ ઉચ્ચાર થાય વન્સ ધ વિમિન ડિસ્કવર્ડ ધીસ ધ અબોલિશ ધ પોસ્ટ એન્ડ ડિસાઈડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ તેમ સેલ્વ એકવાર સ્ત્રીઓએ આ જાણ્યું એટલે શોધી કાઢ્યું કે આ માણસ બેદરકાર છે તેથી તેઓએ આ પોસ્ટ દૂર કરી એટલે નોકરી જ કાઢી નાખ્યા એબોલિશ એટલે રિમૂવ કરી દી અને તેઓએ જાતે જ જંગલોનું રક્ષણ કરવાનું નક્કી કર્યું

આ જવાબદારી છે પંદર પંદર સ્ત્રીઓને રોટેશનમાં એટલે વારાફરતી સોંપવામાં આવી હતી અમંગ એટલે તેમની વચ્ચે થસ ધ ડ્યુટી ફોર ઇચ વુમન કમ્સ આફ્ટર ફિફ્ટીન ડેઝ તેથી દરેક સ્ત્રીને પંદર દિવસે વારો આવતો હતો એઝ વન વુમન સેડ ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ બીકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન એક સ્ત્રીએ એવું કહ્યું હતું કે આ દિવસે અમે અમારું ઘરનું કામ પણ છોડી દઈએ છીએ અને અમે જંગલોનું રક્ષણ કરીએ છીએ કારણ કે અમારા ઓક વૃક્ષો એ અમારા બાળકો જેવા છે વન્સ વેન અ માઇગ્રન્ટ શેફડ અલાઉડ હિઝ ગોડ્સ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા ધ વિમિન ટુક અવે ધ ગોડ્સ એન્ડ ફાઇન્ડ ધ શેફર્ડ રૂપીસ ટુ હંડ્રેડ એકવાર જ્યારે બીજે ગામથી સ્થળાંતર પામીને એના ગામમાં એક ભરવાડ આવ્યો હતો અને બકરીઓ ચરાવતો હતો આ જંગલની અંદર ત્યારે સ્ત્રીઓ છે એની બકરીઓ લઈ ગઈ અને બસો રૂપિયા એને દંડ કર્યો હતો માઇગ્રન્ટ શેફર્ડ એટલે સ્થળાંતરિત પામેલો ભરવાડ પછી અંડરલાઇન કરજો અલાઉ પછી ટુ વાળો ક્રિયાપદ આવે એટલે ટુ ગ્રેઝની ચરડી કરવાનું ગ્રેઝ એટલે ચરાવતો હતો બકરીઓને બરાબર અને ફાઇન એટલે દંડ કર્યો હતો ને વિલેજર્સ સ્ટેમ સેલ્વર્સ આર ફાઇન અપ ટુ રૂપીઝ હંડ્રેડ ફોર કટિંગ ટ્રીઝ ટુ ફોર ફાયરવુડ જો ગામના લોકો પણ બળતણ માટે વૃક્ષો કાપે તો એને સો રૂપિયા દંડ કરવામાં આવતો હતો ફાયરવુડ એટલે બળતણ થાય અને ફોર કટિંગ ચાન્ડ લેન્ડ કરવાના થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન ધ મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ પ્રકૃતિનો આભાર અને આ સ્ત્રીઓની શક્તિનો આભાર કે જેને કારણે અત્યારે મિક્સ કુદરતી ઓક વૃક્ષ ઓક મિશ્રિત જંગલો છે એ અત્યારે ગઢવાલની અંદર પુનઃજીવિત થઈ રહ્યા છે ફરીથી પાછા વિકાસ પામી રહ્યા છે બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ વિજિલન્ટ એટલે વોચ વોચફુલ સ્ત્રીઓએ હજી ચાંપતી નજર રાખવી પડે છે બરાબર બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ ઇન નાઇન્ટીન એટી ફોર એક્ઝામ્પલ ધ મહિલા મંગલ દળ અગ્રી ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટેશન ઓગણીસો એંસીમાં ઉદાહરણ તરીકે મહિલા મંગલ દળ છે એ જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વૃક્ષો વાવવામાં મદદ કરવામાં સંમત થયેલું

પરંતુ તેઓને પછીથી જાણ થઈ કે જંગલ વિભાગ છે એને ફક્ત પોપ્યુલર્સના વૃક્ષો વાવવામાં જ રસ છે એવી જાણ થઈ ત્યારે તેઓએ પછી વિરોધ કર્યો હતો તમે અન્ડરલાઈન કરો વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ સુધી અન્ડરલાઈન કરો ઇન્ટરેસ્ટેડની પહેલાં ટુ બીનું રૂપ આવે ઇઝ એમ આર વોઝ વર ઇન્ટરેસ્ટેડની પછી ઇન આવે ઇન પછી આઈએનજી આવે અને પોપ્યુલર્સ એ વૃક્ષનું નામ છે ધ વિમિન રિફ્યુઝ ટુ અલાવ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપલર વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી અંડરલાઇન કરો રિફ્યુઝ ટુ અલાવ રિફ્યુઝ એટલે ઇન્કાર કરો એના પછી ટુ વાળો ક્રિયાપદ આવે તો સ્ત્રીઓએ આ પોપલરના વૃક્ષો વાવવાનો ઇનકાર કર્યો કારણ કે વિદેશી વૃક્ષ છે અને કોમર્શિયલ ટ્રી છે એટલે એના પૈસા કમાય સરકાર પણ ગામના લોકોને કંઈ ફાયદો થાય નહીં ઇન્સ્ટેડ દે ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજનન્ટ ઇન્ડિજીનસ ટ્રીઝ બરાબર ફોડર ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ ડેમ ડાયરેક્ટલી એને બદલે તેઓએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને દબાણ કર્યું કે તેઓ ઇન્ડિજિનસ વૃક્ષો વાવે કે જે વૃક્ષો તેમને ડાયરેક્ટ ફાયદો કરાવે ઇન્ડિજિનસ એટલે બેનિફિશિયલ ટ્રીઝ બરાબર યુઝફુલ ટ્રીઝ અન્ડરલાઇન કરો ફોર્સ અને ટુ પ્લાન્ટ નીચે અંડરલાઇન કરો ફોર્સ પછી ટુવાળું ક્રિયા બધા આવે ઇન્ડિજીનસ એટલે હેલ્પફુલ થાય એવા વૃક્ષો અથવા એના વતનની વૃક્ષો એના વતનના વૃક્ષો જે વૃક્ષો એના વતનમાં થતા હોય એવા આગળ જો એટલે આ રીતે ધ નેચરલ ફોરેસ્ટ આર નાઉ રીજનરેટિંગ ઇન ધ હિલી એરિયાસ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ આ રીતે જંગ ઉત્તર પ્રદેશના ઘણા જંગલોની અંદર કુદરતી વૃક્ષો છે ફરીથી ઊગી રહ્યા છે વિકાસ પામી રહ્યા છે

અને જંગલો ફરીથી ઉગવા લાગ્યા છે જેને કારણે વૃક્ષો ઉગવા લાગ્યા છે જંગલો વિકસવા લાગ્યા છે એને કારણે જે પૂરને કારણે જે જમીનનું ધોવાણ થાય એ નુકસાન અટકે છે અને કાયમી પાણીનો સ પુરવઠો મળી રહે છે ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ ઘણા સમાજના લોકો છે એ અમુક પ્રસંગોએ વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવે છે ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી કોમ્યુનિટી એટલે સમાજ થાય ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ ગામના પડોશના ગામમાં પણ આવી રીતે સમાજ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે એ પ્રેક્ટિસ છે એ ચાલુ રહે છે વિકસ વિસ્તરી છે ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરેબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક ખરેખર આ કદાચ એકમાત્ર અસરકારક રસ્તો છે કે આ રાષ્ટ્રનું જે રાષ્ટ્રીય કાર્ય છે અને એના માટે તાકીદે આપણે જે એને રક્ષણ કરવાની જરૂર છે એના માટે આ એકમાત્ર રસ્તો છે આપણી પાસે ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક ખરેખર અને કદાચ આ એકમાત્ર એવો રસ્તો છે કે જે આ રાષ્ટ્રનું કાર્ય છે અને તાકીદનું કાર્ય છે અને ભયંકર જે કાર્ય છે એનું રક્ષણ કરવા માટેનું બરાબર જો રક્ષણ ન કરીએ તો ભરે ભયંકર પરિણામ આવે એને રક્ષણ કરવા માટેનો આ એકમાત્ર રસ્તો છે ઓકે ફ્રેન્ડ્સ સો હેપી લર્નિંગ હેપી શેરિંગ થેન્ક યુ વેરી મચ વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડની અંદર શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો વિડીયોને ઓકે